કેન્દ્રની અંદર આ મોદી સરકાર ભારતીય જનતા પાર્ટી 2014થી સત્તામાં આવવા માટે લોકોને ખોટા વાયદાઓ કરીને પબ્લિક પાસેથી જે સત્તા લઈને આજે સત્તામાં બેઠા છે, ત્યારે યુવક કોંગ્રેસ દ્વારા અને કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર ધરણાઓ થઈ રહી છે. દેશની અંદર ખેડૂતો બેહાલ છે, યુવાઓ બેરોજગાર છે, શિક્ષિત યુવાઓ બેરોજગાર છે, મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, ત્યારે આજે એક નવો ભ્રષ્ટાચાર ફરી એકવાર આ દેશની અંદર ટોક ઓફ ધી ટાઉન થયો છે. ત્યારે હું કહેવા માગું છું કે આ દેશની અંદર જે 527 કરોડની અંદર જે વિમાનની રાફેલ ડીલની જે ડીલ થઈ હતી તે 1600 કરોડમાં કેમ આપવામાં આવી, ત્યારે યુવક કોંગ્રેસ દ્વારા આની નિષ્પક્ષપણે તપાસ થવી જોઈએ, જેપીસી માધ્યમે આની તપાસ થવી જોઈએ તેને લઈને આજે યુવક કોંગ્રેસ દ્વારા આજે બાબા સાહેબ આંબેડકરની પાસે ધરણા કરી રહ્યા છે કે નિષ્પક્ષપણે એની તપાસ થવી જોઈએ. ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ દ્વારા આજે ભરૂચ જિલ્લામાં પણ પ્રતિક ઉપવાસના રાફેલના કૌભાંડના મુદ્દે પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે, ત્યારે એમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ પણ જોડાઈ હતી. ફ્રાન્સની અંદર જ્યારે આપણા પીએમ પ્રવાસે ગયા હતા ત્યારે 2015માં રાફેલની રિલાયન્સના માંથી જ રાફેલની ડીલ કરવી એ રીતની એમને ગુપ્ત મિટિંગ પણ કરવામાં આવેલી હતી. ઘણી બધી ડિફેન્સની કંપનીઓ હોવા છતાં પણ એ માન્યતા કંપનીઓને બાજુમાં રાખીને રિલાયન્સ સાથે જ્યારે ડીલ કરવામાં આવેલ છે ત્યારે એક શંકાસ્પદ બાબત છે. તમે રોડ ઉપર જતું એક બાળક પણ જો હેલિકોપ્ટરને જોવામાં આવે ત્યારે એ બાળક પણ એવું કહે છે કે આ હેલિકોપ્ટરનો ભ્રષ્ટાચાર થયેલો છે. ત્યારે આ શ્રાદ્ધનો દિવસ હોય, શ્રાદ્ધના દિવસે ભારતીય જનતા પાર્ટીના પીએમ અને એમના આગેવાનોને પણ સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના પણ કરીએ છીએ ને આજે પ્રતિક ઉપવાસ પર પણ જોડાયેલા છે.